नमो नोये सौरियंताणम नमो नोये सौदानम नमो नोये सौरियान नमो नोये सौजयानम नमो नोये सौत्रिकावती सावनम ओंकार मिंदु संयुक्त नित्यं जयंती योगिन कामद मोक्षदं से ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम गौतम मंगलम कुंकुंडारी उजेन्द्र मोस मंगल नमः समरिस्ताराय समय सार भगवान कुमकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृत चंद्राचार्य रचित आत्मख्या टीका फल स्वाध्याय चाले से एमां परिशिष्ट में 47 शक्ति नो स्वाध्याय अपने करी रहा छे। 28मी शक्ति विरुद्ध धर्म प्रशक्ति एनो स्वाध्याय आपणे पूरो कर्यो छे। हवे आजे आगळ स्वाध्याय शुरू करीए ते पहेला जे 28मी विरुद्ध धर्म प्रशक्ति ना स्वाध्याय पछीथी डॉक्टर दिलीपभाईए जे प्रश्न कर्यो एना उत्तरमां आपणे जे वात लीधी हती एने आजे सहेज वधारे विस्तारपूर्वक लईए। प्रश्न ए हतो के अहींया तो आ तद्रूप ने अतद्रूप नी वात करी एटले तत् अने अतत् बे धर्म नी वात करी पण आपणे जे 14 बोल लीधा हता तो ए 14 बोल ने आ लागू पड़े छे केम एटले के आचार्य भगवाने केम मात्र आ बे बोल ज लीधा छे एटले 14 बोल ने लागू पड़े छे के नहीं आ वात हती। एटले वात तो एम ज छे के ए बधा माटे छे अने એની પુષ્ટિ માટે આપણે જે ગુરુદેવ કાંજી સ્વામીએ શક્તિઓ ઉપર જે પહેલા પ્રવચનો આપેલા અને એ પુસ્તક રૂપે બહાર પડ્યું છે એમાંથી એ વાત લઈએ। પુસ્તકનું નામ છે આત્મવૈભવ, બધાને ખ્યાલ છે આત્મવૈભવ પુસ્તકમાં આ શક્તિઓ ઉપર આપેલા પ્રવચન લખાણ છે। તો એમાં આ વિરુદ્ધ ધર્મત્વ શક્તિ માટે કે આત્મ વૈભવ પુસ્તક પાના નંબર 308 ઉપર બીજા પેરેગ્રાફમાં જે વાત લીધી છે એ આપણે જરાક લઈએ છીએ। ગુરુદેવ સમજાવે છે કે જ્ઞાન એ આત્માનો મુખ્ય સ્વભાવ છે, તે જ્ઞાન અંતર્મુખ થઈને આખા અનંત ધર્મવાળા આત્માને પોતાના લક્ષ તરીકે પ્રસિદ્ધ કરે છે અને તે ખરો આત્મા છે। આ સિવાય જ્યાં ખરો આત્મા નથી ત્યાં આત્માપણું માની લીધું એ તો અજ્ઞાન છે। જ્ઞાન લક્ષણ વડે લક્ષ્યરૂપે જે જણાયો તેમાં એકલું જ્ઞાન નથી પણ જ્ઞાન સાથે બીજા અનંતા ધર્મો છે, જ્ઞાન સાથે બીજા અનંતા ધર્મો છે। તેમાં એક ધર્મ એવો છે કે જેને લીધે અસ્તિ નાસ્તિ આદિ વિરુદ્ધ ધર્મો પણ આત્મામાં એક સાથે રહે છે। જો અહીંયા એ વાત ગુરુદેવે કરી છે કે અસ્તિ નાસ્તિ આદિ એટલે એમાં બધા આવી જાય છે, અસ્તિ નાસ્તિ આદિ વિરુદ્ધ ધર્મો પણ આત્મામાં એક સાથે રહે છે। શેને કારણે? તો કે એક ધર્મ એવો છે કે જેને લીધે અસ્તિ નાસ્તિ આદિ વિરુદ્ધ ધર્મો પણ આત્મામાં એક સાથે રહે છે। આત્માની આવી વિરુદ્ધ ધર્મત્વ શક્તિ છે કે તદ્રૂપપણું અને અતદ્રૂપપણું એવા બંને ધર્મો આત્મામાં એક સાથે વર્તે છે। બીજી એક સરસ વાત કરી છે ગુરુદેવ અહીંયા કે જો કે સ્યાદવાદથી સ્યાદવાદ વિવક્ષાથી જોતા ખરેખર બંને ધર્મોમાં વિરોધ મટી જાય છે, વાત તો એમ જ છે, પછી વિરોધ ક્યાં રહે છે? કેમ કે સ્યાદવાદથી જોઈએ એટલે એની સાથે કઈ અપેક્ષાથી એ કથન કર્યું છે એ વાત આવે એટલે એ રીતે જોઈએ તો પછી એમાં કોઈ વિરોધ રહેતો નથી, બંને અવિરોધપણે અનેકાંતમાં સમાય છે। તદ્રૂપતા સ્વરૂપ સાથે છે અને અતદ્રૂપતા પરરૂપ સાથે છે, આ રીતે તેમનામાં વિરોધ રહેતો નથી।
एक ज्ञान मात्र भाव पोताना आत्मा साथे सद्रूप छे अने बीजा बधानी साथे असद्रूप छे आवा अनेक अंत सहित छे। एटले आ रीते गुरुदेवे अहींया आ वात लीधी छे એટલે એમાં એ વાત તો સ્પષ્ટ થાય છે કે બધા ધર્મને લાગુ પડે, પણ સાથે આપણે પંચાધ્યાયની વાત પણ ગુરુદેવે આપણને સમજાવી એ પણ આપણે રાખીએ છીએ। ગઈકાલે એ વાત આપણે સમજ્યા છીએ કે એમાં એ સ્પષ્ટ કર્યું કે તત્ અતત અને નિત્ય અનિત્યમાં શું ફેર છે, ત્યારે એમ કહ્યું કે તત અતત ધર્મો વસ્તુનિષ્ઠ ત્રિકાળી સ્વભાવ છે। જ્યારે નિત્ય અને અનિત્ય ધર્મો તો અપેક્ષિત ધર્મો છે, એ વસ્તુ દ્રવ્ય રૂપથી ત્રિકાળ છે એટલે ધ્રુવ પણ છે, તે નિત્ય અને પર્યાય રૂપથી ક્ષણિક છે તે અનિત્ય। એટલે આમ નિત્ય અનિત્ય એ અપેક્ષિત ધર્મો છે, આપણે ગઈકાલે એની વાત કરી હતી। એટલે આ વાત પણ ત્યાં સાથે રહે જ છે, પણ વધારે એક બીજી પણ સમજ લેવાની જરૂર છે કે વિરુદ્ધ ધર્મો ખરેખર કોને કહેવા। આ વાત આપણે સમજાય છે, ગુણ અને ધર્મનો ભેદ સમજાય છીએ, અને હંમેશા ધર્મની વાત કરીએ, ગુણને બદલે ધર્મની વાત કરીએ તો ત્યાં એનો બીજો પ્રતિપક્ષી ધર્મ હોય જ છે, કે નિત્ય અનિત્ય એક અનેક આ જે વાત કરીએ છીએ તો એ હોય જ છે। પણ છતાં પણ થોડીક વિશેષ સ્પષ્ટતા ગુરુદેવે આ અંગે આત્મવૈભવમાં કરી છે, એ પણ આપણે લઈએ કે કોને ન કહેવાય વિરુદ્ધ ધર્મ। તો એમાં પાના નંબર 309 ઉપર એ વાત એમણે દીધી છે, કહે છે અહીંયા કે જો આવી બંને શક્તિઓ એક સાથે ન હોય અને એકલું તદ્રુપપણું જ હોય, એટલે તદ્રુપ અને અસદ્રુપ ધર્મ બંને ધર્મ છે, તો એ બંને ધર્મ એક સાથે હોવા જોઈએ, એ હોય જ છે। એટલે કહે છે કે જો આવી બંને શક્તિ એક સાથે ન હોય અને એકલું તદ્રુપપણું જ હોય તો જડ સાથે પણ આત્મા તદ્રુપ થઈ જાય, એટલે જડ થઈ જાય, અથવા જો એકલું અતદ્રુપપણું હોય તો આત્મા પોતાના જ્ઞાન આનંદ સાથે પણ અતદ્રુપ એટલે કે જુદો ઠરે, પણ એમ નથી। આત્મામાં તદ્રુપપણું અને અતદ્રુપપણું બંને ધર્મો એક સાથે છે। આ વાત તો આપણે બરાબર સમજ્યા। હવે કહે છે કે તદ્રુપપણું અને અતદ્રુપપણું એ બંનેનું સ્વરૂપ હવે સમજાવશે, એટલે આચાર્ય ભગવાન હજી જે આગળ શક્તિઓ કહેવાના છે એમાં એની વાત આવશે, અને હવે જે શક્તિ આપણે લેવાના છીએ એ તત્વ અતત્વ એકત્વ અનિત્યત્વ એ શક્તિઓ આવશે, એટલે એ અપેક્ષાથી અહીંયા ગુરુદેવે વાત કરી છે કે તદ્રુપપણું અને અતદ્રુપપણું એ બંનેનું સ્વરૂપ હવે સમજાવશે। આત્મામાં વિરુદ્ધ ધર્મો છે પણ તે સર્વથા વિરુદ્ધ નથી, આત્મામાં વિરુદ્ધ ધર્મો છે પણ તે સર્વથા વિરુદ્ધ નથી। અહીંયા વિરુદ્ધ ધર્મો વિશેની વાત જે કરી છે એ આપણે લઈએ છીએ। ગુરુદેવ સમજાવે છે કે જેમ કે આત્મા અરૂપી છે અને રૂપી પણ છે, અથવા આત્મા ચેતન છે અને જડ પણ છે, એવું સર્વથા વિરુદ્ધ ધર્મ પણ આત્મામાં નથી। આત્મામાં આ રૂપીપણું અને અરૂપીપણું એવા વિરુદ્ધ ધર્મો સર્વથા નથી। એ કોઈક અપેક્ષાએ એવી વાત કરવામાં આવી હોય, એને રૂપીપણું કહેવામાં આવ્યું શરીર સાથે છે તો વ્યવહારથી કોઈ અપેક્ષાએ કહેવામાં આવ્યું હોય, પણ વાસ્તવમાં એ ધર્મ કાયમ રહેતો નથી, આત્મામાં એ રૂપીપણું કાયમ છે નહીં। તે જ રીતે આત્મા ચેતન છે અને જળ પણ છે, તો કોઈક અપેક્ષાએ ક્યાંક ઉપચારથી આત્માને એમ જળ કહેવામાં આવ્યો હોય તો એ કાંઈ એ સર્વથા રહેતું નથી। એટલે કહે છે કે આત્મામાં વિરુદ્ધ ધર્મો છે, એવા પણ કેટલાક વિરુદ્ધ ધર્મો જે વિરુદ્ધ ધર્મો છે જે કાયમ રહે છે એ તો છે જ, પણ કેટલાક ધર્મ એવા છે કે જે કંઈ સર્વથા રહેતા નથી, જેમ કે આત્મા અરૂપી છે અને રૂપી પણ છે, અથવા આત્મા ચેતન છે અને જળ પણ છે, એવું સર્વથા વિરુદ્ધ ધર્મ પણ આત્મામાં નથી, આવું વિરુદ્ધ ધર્મ પણ આત્મામાં નથી। બીજી પણ એક વાત છે
કે તેમજ રાગ આદિ ભાવો આત્માના સ્વભાવથી વિરુદ્ધ છે. રાગ આદિ સ્વભાવથી છે, રાગ આદિ ભાવ છે, શુભાશુભ ભાવ છે, તે આત્માના સ્વભાવથી, આત્માના શુદ્ધ ભાવથી વિરુદ્ધ છે. તે વિરુદ્ધ ભાવો કઈ આ વિરુદ્ધ ધર્મોમાં નથી, એ આ વિરુદ્ધ ધર્મોમાં સમાતા નથી, વિરુદ્ધ ધર્મોમાં આવતા નથી, એને વિરુદ્ધ ધર્મો તરીકે ગણતા નથી. પણ અસ્થિ નાસ્તિપણું વગેરે કથનચિત વિરુદ્ધ ધર્મો કે જેઓ જ્ઞાન માત્ર આત્માનું વસ્તુપણું સિદ્ધ કરે છે એવા ધર્મો આત્માનો છે. તેમાંથી તત્પણું, અતત્પણું વગેરે ધર્મોનું સ્વરૂપ હવે બતાવે છે. તો આ કયા વિરુદ્ધ ધર્મ સમજવા એની પણ ગુરુદેવે સ્પષ્ટતા કરી છે. અને અગાઉ જ કહ્યું કે જેમ તે પ્રમાણે અસ્તિત્વ, નાસ્તિત્વ આદિ વિરુદ્ધ ધર્મો પણ આત્મામાં એક સાથે રહે છે, એટલે બધા ધર્મોની વાતમાં સમાય છે. તો આ રીતે આપણે આ વિરુદ્ધ ધર્મત્વ શક્તિની વાત પૂરી કરીએ છીએ. હવે આજના સ્વાધ્યાયમાં આગળ આપણે 29મી શક્તિ લઈએ છીએ, તત્વ શક્તિ. જો પહેલા તો ગુરુદેવે 29 અને 30 બે શક્તિઓ સાથે લીધેલી, કેમ કે 29મી તત્વ શક્તિ અને 30મી અતત્વ શક્તિ. પણ પછીથી જે આ સમયસારના સ્વાધ્યાય વખતે 18મી 19મી વખતમાં જે વાત થઈ તે વખતે તત્વ શક્તિ અને અતત્વ શક્તિ કીધી લીધી છે, એટલે આપણે અહીંયા પ્રવચન રત્નાકર ભાગ 11મો લઈએ છીએ. તો ત્યાં તત્વ શક્તિ ને અતત્વ શક્તિ જુદી વર્ણવવામાં આવી છે, તો આપણે એ રીતે સ્વાધ્યાય કરીએ છીએ. આત્મભાવનામાં જે વાત કરી છે એ રીતે આપણે સ્વાધ્યાય નથી લેતા, ત્યાં એ તત્વ અને અતત્વ શક્તિ એક સાથે વર્ણવી છે, એના કરતા અહીંયા વિસ્તાર પણ વધારે કર્યો છે. તો આપણે 29મી શક્તિ લઈએ, તત્વ શક્તિ. આચાર્ય ભગવાન કહે છે કે તદરૂપ ભવનરૂપ એવી તત્વ શક્તિ. શું કહ્યું? તદરૂપ ભવનરૂપ એવી તત્વ શક્તિ. તત્ સ્વરૂપ હોવારૂપ અથવા તત્ સ્વરૂપ પરિણમન રૂપ એવી તત્વ શક્તિ આત્મામાં છે. આ શક્તિથી ચેતન ચેતનપણે રહે છે, ચેતનપણે પરિણમે છે. વિસ્તાર ગુરુદેવ પાસેથી સમજી પ્રવચન રત્નાકર ભાગ 11મો પાના નંબર 139. ગુરુદેવ કહે છે કે આ સમયસાર શાસ્ત્ર છે, તેમાં શક્તિના અધિકાર પર વ્યાખ્યાનો ચાલે છે અને આત્મામાં અનંત શક્તિઓ છે. તે અનંત શક્તિઓનું તો વર્ણન થઈ શકે નહીં, તેથી અહીં આચાર્ય દેવે 47 શક્તિઓનું વર્ણન કર્યું છે. અને છદ્મસ્થને કેટલીક શક્તિઓ, કેટલાક ગુણો ખ્યાલમાં પણ આવી શકે નહીં, એટલે અનંત ની વાત કરીએ તો એ ખ્યાલમાં પણ આવી શકે નહીં. એટલે અહીંયા આચાર્ય ભગવાને જે 47 શક્તિનું વર્ણન કર્યું છે એ અનેકાંતની મુખ્યતાની સાથે આત્માના સ્વરૂપને સમજાવવા માટે કર્યું છે, એટલે એ દ્વારા તત્વનો ઘણો નિર્ણય થઈ જાય છે. તો આપણે આ શક્તિ વિશે જરા આગળ લઈએ. પાના નંબર 140 પર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે અહીં શક્તિના વર્ણનમાં થોડા શબ્દોમાં આખો ભંડાર ભર્યો છે. કહે છે કે તદરૂપ ભવનરૂપ એવી તત્વ શક્તિ, તદરૂપ ભવનરૂપ એવી તત્વ શક્તિ. એટલે તે રૂપે ભવન એટલે પરિણમવું, તદરૂપ ભવન તે રૂપે ભવન થવું એવી તત્વ શક્તિ. તે રૂપે એટલે એમાં 11 શું રહ્યું છે? 11 એ રહ્યો છે કે એ જે આત્માનું સ્વરૂપ છે, અનંત ગુણો રૂપ જે સ્વરૂપ છે એ 11 રહ્યું છે. એટલે તદરૂપના જે 11 રહ્યું છે એને મૂકીએ તો એમ કહેવાય કે જે આત્માનું સ્વરૂપ છે એ સ્વરૂપ રૂપે ભવન
रूप एवी तत्व शक्ति छे, आत्माना अनंत गुणों छे, तेनी वात अहींया गुरुदेव तद्रूप में करे छे। आगळ एनो विस्तार आवे छे, कहे छे के सचिदानंद सहज आत्म रूप, सचिदानंद सहज आत्म स्वरूप भगवान आत्मा छे, ते पोताना स्वद्रव्य क्षेत्र का भाव में तद्रूप छे, તે પોતાના સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં તદરૂપ છે, આવો આત્માનો તત્વ સ્વભાવ છે। પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ તેમાં તદરૂપ છે, આવો આત્માનો તત્વ સ્વભાવ છે। ત્યાં ત્રિકાળી એક નાયક ભાવરૂપ નિર્વિકલ્પ વસ્તુ તે સ્વદ્રવ્ય, અહીંયા સ્વદ્રવ્ય स्वक्षेत्र स्वकाल स्वभाव निवात पहला तो समझावी छे, अगाउ पण आ वात आवी गई छे। अहीं गुरुदेव स्पष्टता करता कहे छे के त्रिकाळी एक ज्ञायक भावरूप निर्विकल्प वस्तु ते स्वद्रव्य। केवुं छे स्वद्रव्य? ज्ञायक भावरूप छे जेमां कोई विकल्प नथी, विकल्प विना मात्र ज्ञायक भावरूप वस्तु ते स्वद्रव्य छे। ત્રણેય કાળ રહે છે એટલે ત્રિકાળી એક જ્ઞાયક ભાવરૂપ નિર્વિકલ્પ વસ્તુ તે સ્વદ્રવ્ય છે। હવે બીજી વાત સ્વક્ષેત્રની, સ્વક્ષેત્રની વાત કરતા ગુરુદેવ કહે છે અસંખ્ય પ્રદેશી વસ્તુના આધાર માત્ર પોતાનો પ્રદેશ તે સ્વક્ષેત્ર। આત્માનું સ્વરૂપ કેવું છે? પ્રદેશ અપેક્ષાએ વિચાર કરીએ તો અસંખ્ય પ્રદેશી છે, તો અસંખ્ય પ્રદેશી વસ્તુના આધાર માત્ર પોતાનો પ્રદેશ તે સ્વક્ષેત્ર। ત્રીજી વાત, ત્રિકાળ વસ્તુ માત્રની મૂળ અવસ્થા એટલે કે સ્થિતિ તે સ્વકાળ। સ્વકાળ, સ્વકાળ કોને કહો? એ અવસ્થાને કહો, જે પર્યાય છે તેને। કઈ પર્યાય ને? કે ત્રિકાળ વસ્તુ માત્રની મૂળ અવસ્થા, મૂળ સ્થિતિ તે સ્વકાળ। અને સ્વભાવ કોને કહે છે? સ્વભાવ તો કહે છે કે વસ્તુની મૂળ સહજ શક્તિ તે સ્વભાવ। વસ્તુની મૂળ સહજ શક્તિ તે સ્વભાવ, મૂળ સહજ શક્તિ તેને કારણે હોય, એમાં રહેલા ગુણને કારણે, સહજ શક્તિ એમાં રહેલા ગુણને કારણે હોય, એટલે વસ્તુની મૂળ સહજ શક્તિ તે સ્વભાવ। ત્રિકાળી એક જ્ઞાયક ભાવરૂપ નિર્વિકલ્પ વસ્તુ તે સ્વદ્રવ્ય, અસંખ્ય પ્રદેશી વસ્તુના આધાર માત્ર પોતાનો પ્રદેશ તે સ્વક્ષેત્ર, ત્રિકાળી વસ્તુ માત્રની મૂળ અવસ્થા સ્થિતિ તે સ્વકાળ, અને વસ્તુની મૂળ સહજ શક્તિ સ્વભાવ। આવી પોતાની અભેદ અખંડ નિર્વિકલ્પ ચીજનું વલણ કરીને, વલણ કરીને એટલે એની રૂચિ કરીને, એને રૂચિપૂર્વક જાણીને, એનું લક્ષ્ય કરીને તદરૂપ થઈને પરિણમવું તે ધર્મ છે। આવી પોતાની અભેદ અખંડ નિર્વિકલ્પ ચીજનું વલણ કરીને તદરૂપ થઈને પરિણમવું, તે રૂપે પરિણમવી જવું તે ધર્મ છે। પોતે પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ રૂપે સ્થિત થવું, એમ પરિણમવું તે ધર્મ છે। આવો માર્ગ છે, આવો સૂક્ષ્મ માર્ગ છે, આ અલૌકિક વાત છે। ગુરુદેવ કહે છે કે લોકો તો દયા દાન વ્રત ભક્તિ શુભ ભાવમાં જ રાચી રહ્યા છે, પણ ત્યાં ક્યાં ધર્મ છે? બધા વિકલ્પ છે, શુભ ભાવ છે, બંનેનું કારણ છે। અને ક્યારેક એવો શુભ ભાવ હોય તો એને કારણે પુણ્યનો બંધ પડે, પણ એથી વિશેષ બીજું તો કાંઈ થાય નહીં। અને જો એ શુભ ભાવને ધર્મ માને, ધર્મ માને, તો એમાં તો મિથ્યાત્વનું સેવન થાય। કહે છે કે જેવો એક જ્ઞાયક ભાવ છે, જેવો એક જ્ઞાયક ભાવ છે તેવું તેનું
तद्रूप परिणमन थवं ते धर्म छे। नायकना तद्रूप भवन रूप तत्व शक्ति छे, तेमा रागनो विकल्पनो अभाव छे। भगवान आत्मा नो नायक भाव छे, अने जेवो नायक भाव छे, जीवो नायक भाव छे, तेवा भाव रूपे परिणमन थवं तेने अहींया तो धर्म कहेवाय। अने नायकना तद्रूप भवन रूप तत्व शक्ति छे, नायकना ते रूप तद्रूप भवन रूप परिणमवा रूप तत्व शक्ति छे। नायक नो जेवो भाव छे एवा भावे परिणमन थवं केवी जे शक्ति ते तत्व शक्ति छे, અને એવી એ શક્તિમાં રાગનો અને વિકલ્પનો તો અભાવ છે। આગળ કહે છે, ભગવાન આત્મા એક નાયક સ્વરૂપ, શુદ્ધતા સ્વરૂપ, આનંદ સ્વરૂપ, પરમ પવિત્ર પ્રભુત્વ શક્તિ સ્વરૂપ છે। તેમાં તદ્રૂપ થવું, તે રૂપે ભવન થવું, તે તત્વ શક્તિનું સ્વરૂપ છે। ભગવાન આત્મા નાયક સ્વરૂપ છે, શુદ્ધતા સ્વરૂપ છે, નિર્મળતા સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, પરમ પવિત્ર પ્રભુત્વ શક્તિ સ્વરૂપ છે। એવો ભગવાન આત્મા પ્રભુ છે, તેમાં તદ્રૂપ થવું એટલે જેવો છે તેવા રૂપે થવું, તેમાં તદ્રૂપ થવું, તે રૂપે ભવન થવું એટલે તે રૂપે પરિણમી જવું, જેવો છે તે રૂપે થવું એટલે તદ્રૂપ થવું, તે રૂપે ભવન થવું એટલે તે રૂપે પરિણમવું, તે તત્વ શક્તિનું સ્વરૂપ છે। ભવન એટલે પરિણમન, ભવન એટલે પરિણમન, અને આ પરિણમન સહિતની શક્તિની આ વાત છે। તદ્રૂપ ભવન એટલે પરિણમન થવું, તે શક્તિનું કાર્ય છે। શુદ્ધ જ્ઞાન રૂપે, શુદ્ધ આનંદ રૂપે, શુદ્ધ સંકિત રૂપે, પવિત્ર વિતરાગતા રૂપે, શુદ્ધ પ્રભુત્વ રૂપે, પોતાના દ્રવ્ય ક્ષેત્ર કા ભાવથી ભગવાન આત્મા જીવો છે, તે રૂપે તેનું પરિણમન થવું તે તત્વ શક્તિનું કાર્ય છે। તેમાં રાગનો અભાવ છે। આત્મા એકલું ચૈતન્યનું દળ છે, તેના તદ્રૂપ પરિણમનમાં રાગ સમાતો નથી, એમાં રાગ સમાતો નથી। બીજી પણ વાત સાથે લીધી છે, કે છે આ રીતે રાગપણે કે વ્યવહારપણે વ્યવહાર રત્નત્રય રૂપે થવું તેનો સ્વકાળ નથી એટલે તે આત્મા નથી, સ્વકાળ નથી એટલે એની દશા નથી, એની પર્યાય નથી, એની અવસ્થા નથી એટલે તે આત્મા નથી। આગળ પાના નંબર 141 ઉપર અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે તત્વ શક્તિ છે એ તો ધ્રુવ ત્રિકાળ છે, દરેક શક્તિ ત્રિકાળ છે એ ધ્રુવ છે, દરેક અવસ્થાને વિશે એ શક્તિ હોય છે। કોઈપણ પર્યાયમાં જીવ હોય, કોઈપણ ગતિમાં હોય, પણ એમાંની એક પણ શક્તિ ઓછી શક્તિ થઈ જાય કે ચાલી જાય એવું થતું નથી એટલે અનંત શક્તિ છે, અનંત ગુણ છે, તો અનંત ગુણ તો ત્રિકાળ છે અને એ તો ધ્રુવપણે છે એટલે અહીંયા આ તત્વ શક્તિ છે એ પણ ધ્રુવ છે, ત્રિકાળ છે, પણ તેનું પરિણમન થાય છે અને એવું પરિણમન થાય ત્યારે આ શક્તિ પ્રતીતિ થાય એટલે એવા પરિણમન થયા વિના આ શક્તિની પ્રતીતિ થાય ક્યાંથી? એટલે પરિણમન જે થાય છે એ પરિણમન જેને અનુભવમાં આવે છે એને પછી એ પ્રતીતમાં રહે છે, તેનું પરિણમન થયા વિના આ શક્તિ છે એની પ્રતીતિ ક્યાંથી થાય? અતિન્દ્રિય આનંદ રૂપે પરિણમવું, જ્ઞાતાપણે પરિણમવું, અકસાય વિતરાગ ભાવ રૂપે પરિણમવું,
તેને સદરૂપ ભવનમય તત્વ શક્તિ કહે છે. આ શક્તિના વર્ણનમાં તો ઘણી ગંભીરતા છે. જેમ જગત શબ્દમાં કેટલું સમાઈ જાય છે, છ દ્રવ્યો, તેના ગુણ, પર્યાય, અનંત સિદ્ધ, અનંતતા, નિગોદ રાશિ ઇત્યાદિ બધું જગત શબ્દમાં સમાઈ જાય છે, તેમ આ તત્વ શક્તિમાં ઘણું બધું સમાય છે. એવું ઉદાહરણ આપ્યું છે ગુરુદેવ, જગત શબ્દ મૂક્યો કે જગત શબ્દમાં બધું સમાય છે, તો એવી રીતે આ તત્વ શક્તિમાં પણ ઘણું બધું સમાય છે. પોતાના સ્વસ્વરૂપે એક ચૈતન્ય રૂપે તદરૂપ પરિણમન થાય તેનું નામ તત્વ શક્તિ છે. અને આવી તત્વ શક્તિમાં રાગનો અભાવ છે, કેમ કે ચૈતન્યમાં રાગનો અંશ નથી. ચેતન ભગવાન આત્મામાં રાગનો અંશ પણ નથી. આ જ પાના ઉપર છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે ભાઈ એક વાર સાંભળતો કરો પ્રભુ, અહીં અમે ભવનો અભાવ કરવાનો ઉપાય તને કહીએ છીએ. શું કહે છે કે અહીં અમે ભવના ભ્રમણ ટાળવાનો એટલે કે ભવનો અભાવ કરવાનો ઉપાય તને કહીએ છીએ. એક વાર સાંભળતો ખરો પ્રભુ. સારી વસ્તુમાં એક તત્વ શક્તિ નામની શક્તિ પડી છે. સારી વસ્તુમાં એક તત્વ શક્તિ નામની શક્તિ પડી છે, તેનું તદરૂપ પરિણમન થાય તે ભવના અંતનો ઉપાય છે. ભગવાન આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રભુ છે, તેમાં એકાગ્ર થઈ તેના આશ્રય પરિણમતા જ્ઞાન સ્વરૂપ, આનંદ સ્વરૂપ તેવું તદરૂપ પરિણમન થાય. જેવું સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, જેવું આનંદ સ્વરૂપ છે, જેવું સુખ શાંતિનું સ્વરૂપ છે, સત્તા નિર્મળતા પ્રભુતાનું સ્વરૂપ છે, તેવું જ તદરૂપ પરિણમન થાય અને એવું થાય તે ભવના અંતનો ઉપાય છે. એમ થાય તો ભવના અંત થાય. ભવના અંત કરવા છે, સિદ્ધત્વ પ્રગટ કરવું છે, પંચમ ગતિ પ્રાપ્ત કરવી છે. આ ચાર ગતિના ભ્રમણ કરી અને હવે જો થાક્યો છે તો હવે આ ધર્મ છે એને સમજી અને એવો પુરુષાર્થ ઉપાડ. કેવો પુરુષાર્થ? કે સ્વરૂપમાં એકાગ્ર થઈને, પોતે ભગવાન આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રભુ છે, તેમાં એકાગ્ર થઈ તેનો આશ્રય કરીને પરિણમતા જ્ઞાન, આનંદ એવું તદરૂપ પરિણમન થાય અને એવું પરિણમન થાય એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનના પરિણામ થાય છે. અને એમ કરતા કરતા ભવનો અંત થાય છે. એટલે પહેલા એવા સંકિતના પરિણામ થાય છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનના પરિણામ થાય છે, અને પછી વિશેષ પુરુષાર્થ કરતા એમાં લીનતા કરતા ચારિત્ર પ્રગટ થાય છે અને પછી એમ એ આગળ પૂર્ણ શુદ્ધ દશાને પ્રગટ કરે છે. ગુરુદેવ કહે છે કે ભાઈ શક્તિનું તદરૂપ પરિણમન થાય તેને જ અહીં આત્મા કહ્યો છે. શક્તિનું તદરૂપ પરિણમન થાય તેને જ અહીં આત્મા કહ્યો છે. શક્તિના પરિણમનમાં વિકારની વાત જ નથી. વિકાર તો બહારની ચીજ છે, અહીં તો ક્રમવર્તી નિર્મળ પર્યાય અને અક્રમવર્તી ગુણોના સમુદાયને આત્મા કહેવામાં આવ્યો છે. અને એ તો પ્રસંગ કહેવાઈ ગયું છે કે જ્ઞાન માત્રમાં અચલિતપણે સ્થાપેલી દ્રષ્ટિ વડે ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તતો તદ અવિનાભૂત અનંત ધર્મ સમૂહ જે કાંઈ જેવડો લક્ષિત થાય છે તે સગળોએ ખરેખર એક આત્મા છે. કેવો છે આત્મા? હું કહેવાયું છે આત્મા વિશે પહેલા કે જ્ઞાન માત્રમાં અચલિતપણે સ્થાપેલી દ્રષ્ટિ વડે, પોતાની દ્રષ્ટિને બહારમાંથી પર તરફથી પાછી વાળીને પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને સ્વ તરફ વાળ્યા છે અને એમાં જ્ઞાન માત્રમાં અચલિતપણે સ્થાપેલી દ્રષ્ટિ વડે ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તતો
क्रम रूपे तो निर्मल परिणाम छे तो पर्यायो छे अने अक्रम रूपे गुणो छे सत्ती छे। तो कहे छे के एवी अचलितपणे स्थापेली दृष्टि वडे क्रमरूप अने अक्रमरूप प्रवर्तो तद अविनाभूत अनंत धर्म समूह अनंत गुण नो समूह जे काई जेवड़ो लक्षित थाय छे ते सगळो खरेखर एक आत्मा छे। पोताना स्वरूपनु लक्ष्य करता जे अनंत धर्म समूह એને અનુભવમાં આવે છે તે એના પરિણામ અનુભવમાં આવે છે। જે ધ્રુવ છે એ કાંઈ અનુભવમાં આવતું નથી પણ આ ગુણોનું પરિણામ છે એ એક રૂપે અનુભવમાં આવે છે એ જ આત્મા છે। એ અનુભવથી જુદો કોઈ બીજો આત્મા નથી અહીંયા તો એમ સમજાવું છે કે તદ અવિનાભૂત અનંત ધર્મ સમૂહ જે સઘળો ખરેખર એક આત્મા છે। આમ આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે તેનું તદરૂપ એટલે જ્ઞાનરૂપ આનંદરૂપ વિતરાગતારૂપ પરિણમન થાય તે ભવના અંતનો ઉપાય છે અને આવું તદરૂપ પરિણમન થવું એ એમાં પડેલી આ શક્તિને કારણે છે। આગળ 142માં પણ ઉપર કે છે બીજા પહેલે જાઓ કે ભાઈ બહુ સૂક્ષ્મ વાત છે। અત્યારે તો ધર્મના નામે બહુ ગોટા ઉઠ્યા છે। દયા દાન વ્રત ભક્તિ આદિના સ્વભાવમાં લોકો ધર્મ માની બેઠા છે પણ એ માન્યતા તો મિથ્યા છે। અહીં કહે છે સમ્યક દર્શન સ્વરૂપ જે પોતાની ચીજ અંદર અખંડ એક રૂપ છે તે ધ્યેય રૂપ નિજ વસ્તુમાં એક તત્વ શક્તિ પડી છે તેનું તદરૂપ નાતા દ્રષ્ટારૂપ વિરાગતારૂપ આનંદરૂપ પરિણમન થાય તે તત્વ શક્તિનું સ્વરૂપ છે। આવી વાત છે બીજા પેરેગ્રાફમાં કહે છે કે આ તત્વ શક્તિ છે તે ત્રિકાળ ધ્રુવ છે તેના પરિણમનમાં તેની પ્રતીતિ થાય છે। પરિણમન થયા વિના તેની પ્રતીતિ ક્યાંથી થાય? આત્મા અતિન્દ્રિય આનંદ સ્વરૂપ ત્રિકાળ છે પણ પર્યાયમાં અતિન્દ્રિય આનંદના રસનું વેદન આવ્યા વિના અતિન્દ્રિય આનંદ સ્વરૂપની પ્રતીતિ ક્યાંથી થાય? ભગવાન આત્માનું સ્વરૂપ આવું છે એમ આપણે કહીએ પણ એનું પરિણમન જે છે એ પરિણમન એને અનુભવમાં આવે તો આવું સ્વરૂપ છે એમ થાય ને। બાકી તો માહિતી રૂપે રહ્યું ભગવાન આત્મા આવો છે આવો છે આવો છે એવા વર્ણન આપણે કરીએ અને એવા વર્ણન કરતા કરતા એવી સ્તુતિ પણ લખી નાખીએ પણ એ બધાથી શું એનાથી શું ફાયદો? ભૂલ્યા કરીએ તો પણ શું ફાયદો? એટલે ગુરુદેવ અહીંયા એ કહે છે કે એ અતિન્દ્રિય આનંદ સ્વરૂપ છે પણ એવા અતિન્દ્રિય આનંદનો અનુભવ થવો જોઈએ ને। એવો અનુભવ થાય તો પછી એ વાત એ પ્રતીતિ થઈ છે તો એ પ્રતીતમાં રહ્યા કરે છે પછી એ અતિન્દ્રિય આનંદ નો અનુભવ થાય ત્યારે એમ કહેવાય કે આત્મા અતિન્દ્રિય આનંદ સ્વરૂપ છે। ત્યાં સુધી ક્યાં એને છે? આ તત્વશક્તિની વાત કરી તો તત્વશક્તિ ત્રણેય કાળ અંદરમાં તો પડી જ છે પણ એ તત્વશક્તિનું પરિણમન છે અને એ પરિણમન પોતે પોતાના પુરુષાર્થ દ્વારા અનુભવી શકે એવો આ ભગવાન આત્મા સક્ષમ છે પણ એને એવો પુરુષાર્થ કરવો પડે ને સ્વસન્મુખ થઈ અને એ ત્યાં એકાગ્રતા કરે છે તો પોતાના અનંત ગુણોનું જે પરિણમન છે એમાં આ તત્વશક્તિ છે એનું પણ પરિણમન છે એને એ વખતે અનુભવમાં આવે છે અનુભવાય છે એ આત્મા છે એટલે અનુભવમાં આવે છે તે ધ્રુવ છે એમ નહીં પણ જે અનંત ગુણ છે એનું પરિણમન જે છે એ અનુભવમાં આવે છે એટલે પરિણમન છે એ અનુભવાય છે। પરિણમન ન હોય તો અનુભવ ક્યાંથી થાય? એટલે પરિણમનમાં જે વસ્તુ છે એને અનુભવમાં આવે છે। અનુભવ કહેતા એ પણ એ જ્ઞાનનો જ પ્રકાર થયો અનુભવ કોઈ પણ વસ્તુને આપણે અનુભવીએ છીએ તો એનું એક જ્ઞાન થાય છે
જો છે એ એમાં નામ થાય છે, એટલે અનંત ગુણ, અનંત ગુણનું પરિણામ આ બધું એને એ સમયની એની જ્ઞાનની પર્યાયમાં જેમ છે તેમ બરાબર ભાષે છે, એવું એનું જ્ઞાન થાય છે, એવી એની જ્ઞાનની પર્યાય થાય છે, એ અનુભવ છે. હવે આવો જે અનુભવ થાય છે એમાં એને કોઈ ઇન્દ્રિયની જરૂર નથી અને અતિન્દ્રિયપણે બધું એને અનુભવમાં આવે છે. એટલે વિશેષતાથી જોઈએ તો અનુભવ તો શેનો થાય છે, આનંદનો, અલૌકિક આનંદનો અનુભવ થાય છે, એવું એને વેદન છે. એટલે બંને વાતને સાથે એને લીધી છે કે આ તત્વશક્તિ છે તે ત્રિકાળ ધ્રુવ છે, તેના પરિણામમાં તેની પ્રતીતિ થાય છે, એનું પરિણામ થાય છે, અને એ પરિણામ જયારે એને પોતાને અનુભવમાં આવે છે ત્યારે એને પ્રતીતમાં આવ્યું કહેવાય. અને પછી એ પ્રતીત રહ્યા એટલે એ શ્રદ્ધાપણે પછી રહે છે, અને એ એક વખત અનુભવાયું છે પછી એ જતું નથી, પછી એને એનું વિસ્મરણ થતું નથી કે એને વારંવાર એનું સ્મરણ કરવું પડે એમ પણ થતું નથી, તો સતત રહે છે. એ નિર્વિકલ્પ ધ્યાનમાંથી વિકલ્પ સ્વવિકલ્પ દશામાં હોય ત્યારે પણ જે અનુભવ્યું છે એ તો પ્રતીતમાં રહે જ છે. એટલે ગુરુદેવ અહીંયા એ વાત કરે છે કે પરિણામમાં એ પ્રતીત થાય છે, અને પરિણામ થયા વિના તેની પ્રતીતિ ક્યાંથી થાય. એ જ રીતે આગળ વધારે સમજાવતા કહે છે કે આત્મા અતિન્દ્રિય આનંદ સ્વરૂપ ત્રિકાળ છે, એમ પણ આપણે કહીએ છીએ કે આનંદ સ્વરૂપ છે, કેમ કે અંદર આનંદ ગુણ છે, આનંદ ગુણનું એવું ભવન છે, પરિણામ છે, તો આનંદ સ્વરૂપ છે, અને એવું આનંદ સ્વરૂપ તો ત્રિકાળ છે, પણ પર્યાયમાં એ અતિન્દ્રિય આનંદના રસનું વેદન આવે ત્યારે એ અતિન્દ્રિય આનંદનું સ્વરૂપ એને પ્રતીતમાં આવ્યું, એનો અનુભવ થયો, ત્યારે એને એ સમ્યક થયું કે ભગવાન આત્મા આનંદ સ્વરૂપ છે. ત્યાં સુધી તો એને માત્ર માહિતી રૂપે હતું અથવા તો એને ધારણા જ્ઞાન રૂપે હતું કે ભગવાન આત્મા આનંદ સ્વરૂપ છે. કે છે કે આત્મા અતિન્દ્રિય આનંદ સ્વરૂપ ત્રિકાળ છે, પણ પર્યાયમાં વર્તમાન દશામાં આ વર્તમાન સ્થિતિમાં એ અતિન્દ્રિય આનંદના રસનું વેદન આવ્યા વિના અતિન્દ્રિય આનંદ સ્વરૂપની પ્રતીતિ ક્યાંથી આવે? કારણ તો ત્રિકાળ ધ્રુવ છે. તદરૂપ કાર્ય તેમાં કારણની પ્રતીતિ આવે છે. તદરૂપ કાર્ય થાય તે રૂપે જે ધ્રુવ છે, તો ધ્રુવ છે એમાં જે ગુણ છે ને એના જે લક્ષણ છે તે રૂપે જો કાર્ય થાય, એટલે કે છે કે તદરૂપ કાર્ય થાય તેમાં કારણની પ્રતીતિ આવે છે. કારણ શું છે? ધ્રુવ જે છે તે ધ્રુવ શું છે? તો અનંત ગુણોનો સમૂહ છે તે ધ્રુવ છે. અનંત ગુણોનો સમૂહ છે તે ધ્રુવ છે, એ કારણ છે, અને એ કારણની પ્રતીતિ આવે. કારણની પ્રતીતિ એ કારણ નથી આવતું, એ ધ્રુવ નથી આવી જતું. એ એક સમયની જે પર્યાય છે, અનુભવ કરવા વાળી પર્યાય, જ્ઞાનની પર્યાય છે, એની અંદર એ કઈ ધ્રુવ નથી આવી જતું, પણ એ ધ્રુવ એટલે જે અનંત ગુણોનો સમૂહ જે છે એનું જે પરિણામ છે એ એનું કાર્ય છે, અને એ કાર્ય થાય છે એટલે એ કાર્ય એને અનુભવમાં આવે છે, એને જણાય છે, પ્રતીત થાય છે. તો એ કાર્યની પ્રતીત થતા એને કારણ સમજાઈ જાય છે, એટલે એને કારણની પ્રતીતિ આવે છે એમ કહ્યું. કારણ શું છે? પોતાનું ત્રિકાળી ધ્રુવ સ્વરૂપ છે, એ એનું કારણ છે. કે છે કે કારણ તો ત્રિકાળ ધ્રુવ છે. તદરૂપ કાર્ય થાય તેમાં કારણની પ્રતીતિ આવે છે, અને એનું નામ સમય વ્યથન છે. આગળ કહે છે કે તત્વદ્રષ્ટિ બહુ સૂક્ષ્મ છે ભાઈ, પણ તેના વિના બધું વ્યર્થ છે, દૂરધાણી છે. સમ્યક દર્શન વિના, પોતાના સ્વરૂપનો અનુભવ થયા વિના, સ્વરૂપને સ્પર્શ્યા વિના આ જીવન બધું વ્યર્થ છે, દૂરધાણી છે. આ દેહના રચકણ તો ગમે ત્યારે સાથ છોડી જશે, અને તત્વદ્રષ્ટિ વિના એ ચેરાશીના ચક્કરમાં ક્યાંય અટવાઈ જશે. કરુણા કરીને ગુરુદેવ કહે છે કે ભાઈ હમણાં જ તત્વદ્રષ્ટિનો પુરુષાર્થ કરો. આવી પોતાના સ્વરૂપ સન્મુખતાની દ્રષ્ટિનો પુરુષાર્થ કરો, એ તત્વદ્રષ્ટિ.
આગળ લઈએ છે. અહીંયા આ જ પાના ઉપર પાંચમા પેરેગ્રાફમાં કહે છે કે તદ્રુપ ભવનમાં એ તત્વ શક્તિ છે. આ તો વ્યાખ્યા પ્રમાણે વાત કરી, તદ્રુપ ભવનમાં એ તત્વ શક્તિ છે. આ તત્વ શક્તિ દ્રવ્ય, ગુણ અને પર્યાય ત્રણેયમાં વ્યાપે છે. શક્તિ શક્તિ પણ એ ત્રિકાળ છે. શક્તિ રૂપે તો ત્રણેય કાળ એ રહી છે, ત્રિકાળ છે, પણ તે પર્યાયમાં વ્યાપે છે. તો પર્યાયમાં ક્યારે વ્યાપક થાય, પર્યાયમાં વ્યાપે છે એમ કહ્યું, તો એ પર્યાયમાં ક્યારે વ્યાપક થાય, કે છે કે તત્ સ્વરૂપ ઉપર દ્રષ્ટિ થઈ અને પરિણમન થાય ત્યારે તે પર્યાયમાં વ્યાપક થાય છે. જેને અનુભવ થયો એને એ છે, બાકી તો એ તો અનંત કાળથી એ શક્તિ તો આત્મામાં પડી જ છે, પણ એનું જેને લક્ષ્ય જ નથી કર્યું એને એ શું છે, એને કાંઈ નથી. કે છે કે તત સ્વરૂપ ઉપર દ્રષ્ટિ થઈ ને પરિણમન થાય ત્યારે તે પર્યાયમાં વ્યાપક થાય છે. આમ શક્તિ પર્યાયમાં વ્યાપક થતા દ્રવ્ય તત સ્વરૂપ ત્રિકાળ, ગુણ તત સ્વરૂપ ત્રિકાળ અને વર્તમાન પર્યાય પણ તત સ્વરૂપ પ્રગટ થાય છે અને આનું નામ ધર્મ છે. જે દ્રવ્ય અને ગુણ એ તો ત્રિકાળ, પણ વર્તમાન પર્યાયમાં એ પ્રગટ થાય છે તો એ વર્તમાન પર્યાય પણ તત સ્વરૂપ પ્રગટ થાય છે અને આનું નામ ધર્મ છે. હવે કેટલાકને તો દ્રવ્ય ગુણ પર્યાય શું એવી ખબર ન હોય અને માને કે અમે જૈન છીએ, પણ ભાઈ જૈન કાંઈ સંપ્રદાયની ચીજ નથી, એ તો વસ્તુના તદરૂપ પરિણમન સ્વરૂપ છે. હે ભગવાન, તારું રૂપ શું, તારું સ્વરૂપ શું અને તારું તદરૂપ ભવન શું એ બધું સમજ્યા વિના તને ધર્મ ક્યાંથી થશે? પછીના પેરેગ્રાફમાં કહે છે એક વાત કે આગળ સર્વધર્મ વ્યાપક તો શક્તિનું વર્ણન આવી ગયું, તેમાં કહ્યું કે રાગ છે તે પરધર્મ છે, તે રાગમાં આત્મા વ્યાપક નથી. અહીં કહે છે કે તત સ્વરૂપ પરિણમન થાય તે તારું રૂપ છે, તત સ્વરૂપ પરિણમન થાય તે તારું રૂપ છે. એટલે કે જ્ઞાન અને આનંદનું પરિણમન થાય તે રૂપ તારું છે, એટલે તે તત્વ શક્તિ છે. જ્ઞાન અને આનંદનું પરિણમન થાય તે રૂપ તત્વ શક્તિ છે, કે જ્ઞાન અને આનંદ એનું સ્વરૂપ છે અને એ રૂપે પરિણમન થાય તો એ તત્વ શક્તિ છે અને તે તત્વ શક્તિમય તું ભગવાન આત્મા છું. અનંત ગુણ છે અને અનંત ગુણ રૂપે એ થાય છે તો ક્યારે થાય છે, કે અનંત ગુણનું એવું પરિણમન થાય છે ત્યારે. એટલે અનંત ગુણનું પરિણમન તો થાય જ છે, પણ એને ત્યારે થાય છે કે એને જ્યારે એનું લક્ષ્ય કરે છે ત્યારે એને અનંત ગુણનું પરિણમન એના જ્ઞાનની પર્યાયમાં એને અનુભવમાં આવે છે અને એ તત્વશક્તિ, એ તત્વશક્તિ છે. એટલે તત્વશક્તિ એ તદરૂપ તે રૂપે એનું થવું, પરિણમવું, એનું ભવન થવું એમ છે. તત્વશક્તિની વાત કરી, એમાં શું વાત મુખ્ય કરી કે તદરૂપ ભવન રૂપ, મુખ્ય શબ્દ જ આ છે કે તદરૂપ તે રૂપ ભવન રૂપ એ રૂપે પરિણમવા રૂપ એવી તત્વશક્તિ. તે રૂપે પરિણમવા રૂપ એટલે તે રૂપ શું છે એ તો આપણે સમજ્યા કે ભગવાન આત્મા અનંત ગુણનો સમૂહ છે, તો એ તો એનું સ્વરૂપ થયું અનંત ગુણ. પણ એ અનંત ગુણ એ તદરૂપ, એ તદરૂપ ભવન રૂપ, પછી એવા ગુણોનું ભવન રૂપ એવું જ પરિણમન, જેવા ગુણ છે એવું જ ભવન, એવું જ પરિણમન. આનંદ છે તો આનંદરૂપ પરિણમન, સુખ છે તો સુખરૂપ પરિણમન, જ્ઞાન છે તો જ્ઞાનરૂપ પરિણમન, શાંતિ છે તો શાંતિરૂપ પરિણમન, એવા ભવન રૂપ, તદરૂપ ભવન રૂપ એવી તત્વશક્તિ. એટલે ઘણા ગુણોની વાત આ ગુરુદેવે જે શક્તિ ઉપર વિસ્તાર કર્યો છે એમાં ગુરુદેવે ઘણા બધા ગુણોની વાત લીધી. એમ પણ કહ્યું કે જ્ઞાયક સ્વરૂપ, શુદ્ધતા સ્વરૂપ, આનંદ સ્વરૂપ,
परम पवित्र प्रभुत्व शक्ति स्वरूप તેમાં તદરૂપ થવું, તે રૂપે ભવન થવું, તે તત્વ શક્તિનું સ્વરૂપ છે. એટલે કે વ્યાખ્યામાં ચાર શબ્દોની વ્યાખ્યા જે કરી છે, પણ એમાં ઘણો ભાવ ભર્યો છે. શું વ્યાખ્યા કરી? તદરૂપ ભવન રૂપ એવી તત્વ શક્તિ. પણ તદરૂપને સમજીએ ત્યારે ખ્યાલ આવે છે કે તદરૂપ તો કેવું છે, વિશાળ છે. તદરૂપ તે રૂપ કેવું છે આત્મા, અને એવા ભવન રૂપ એવી તત્વ શક્તિને વાંચશો તો આખો ભાવ અંદરમાંથી આવશે કે પોતે ભગવાન આત્મા કેવો છે, પોતાનું સ્વરૂપ કેવું છે, પોતાનું મહત્વ એમાંથી એને સમજાય છે. આગળ મારો નંબર 143 ઉપર પાંચમા પેરેગ્રાફમાં કહે છે કે સર્વજ્ઞ પરમાત્મા જેવો પૂર્ણ તત્વ સ્વરૂપ પરિણમીને સર્વજ્ઞત્વ અને સર્વદર્શિત્વ રૂપ દશાને પ્રાપ્ત થયા તે ભગવાનના શ્રીમુખેથી આ વાણી નીકળી. તીર્થંકર ભગવાન એવી ભગવાનના શ્રીમુખેથી આ વાણી નીકળી કે તારું સ્વરૂપ મારી જેમ પૂર્ણ તત્વ શક્તિમય છે. તારું સ્વરૂપ મારી જેમ પૂર્ણ તત્વ શક્તિમય છે. શરીર રૂપે થવું અને રાગ રૂપે થવું એવું તારું સ્વરૂપ નથી. શરીર હાડ માંસનું ટોટલું તો જળ માટી ધૂળ છે. શરીરની ક્રિયા થાય તે જળની ક્રિયા છે, અને દયાદાન વ્રત ભક્તિના વિકલ્પ ઉઠે તે જળના સંગે થયેલા જળરૂપ પરિણામ છે. એ ચૈતન્યના તદરૂપ ભવન રૂપ નથી. આ શુભભાવ થયા એ ચૈતન્યના તદરૂપ ભવન રૂપ નથી. ચૈતન્યના જે એનું સ્વરૂપ છે એના ભવન રૂપ નથી. ચૈતન્યનું જેવું સ્વરૂપ છે, ભગવાન આત્માનું જે સ્વરૂપ છે, એ જેવા ગુણો છે એવા ભવન રૂપે આ શુભભાવના પરિણામ નથી. કહે છે કે આખરી વાત છે પ્રભુ, પણ આ સત્યાર્થ છે. આગળ સાતમા પેરેગ્રાફમાં કહે છે કે ભગવાન જીનેન્દ્રદેવ સર્વજ્ઞ પરમાત્મા એમ ફરમાવે છે કે તદરૂપ ભવનરૂપ તારી શક્તિ છે. તારામાં તદરૂપ પરિણમનનું સામર્થ્ય છે. તારામાં સદરૂપ પરિણમનનું સામર્થ્ય છે, એવી શક્તિ છે એટલે સામર્થ્ય છે. તારા પુરુષાર્થમાં આવું સામર્થ્ય ભર્યું છે, કેમ કે સદરૂપ થવારૂપ તત્વ શક્તિનું પુરુષાર્થ શક્તિમાં રૂપ છે. પુરુષાર્થમાં પોતે શુદ્ધત્વ રૂપ પરિણમે જેવું પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, એવા શુદ્ધત્વ રૂપ પરિણમે એવું તત્વ શક્તિનું રૂપ છે. જો આવો પુરુષાર્થ હોય, પુરુષાર્થ કેવો હોય, એ છે કે પુરુષાર્થમાં પોતે શુદ્ધત્વ રૂપ પરિણમે એવું તત્વ શક્તિનું રૂપ છે. બહુ સૂક્ષ્મ વાત કરી દીધી. ભગવાન આત્માના અનુભવનો પુરુષાર્થ જ્યારે થાય ને, ત્યારે તે પુરુષાર્થ થાય છે તો એવો પુરુષાર્થ થવા યોગ્ય પોતે છે માટે પુરુષાર્થ થાય છે. પોતાનું સ્વરૂપ એવા પુરુષાર્થ થવા યોગ્ય છે. જેટલા કેવળી થયા છે એ બધાએ કેવળ જ્ઞાન ક્યાંથી પ્રગટ કર્યું? તો કે અંદરમાં જે પ્રાપ્ત હતું એની પ્રાપ્તિ થઈ, એની પ્રગટતા થઈ છે. અને એવી પ્રગટતાનો પુરુષાર્થ થયો એ પણ અંદરમાં પોતાનું પુરુષાર્થ થવા યોગ્ય સામર્થ્ય હતું માટે થયું. એવું સામર્થ્ય અંદરમાં પડ્યું છે. એવું સામર્થ્ય પડ્યું છે કે પોતાનું જેવું સ્વરૂપ છે અનંત ગુણ, અને અનંત ગુણનું પરિણમન એવું શુદ્ધ સ્વરૂપ છે, જેને આપણે જ્ઞાન સ્વરૂપ કહીએ કે જ્ઞાનમાં એ બધું સમાય છે એવું એ સ્વરૂપ છે. તો એવું
જે સ્વરૂપ છે એની પ્રાપ્તિનો પુરુષાર્થ થવા યોગ્ય સામર્થ્ય એનામાં પડ્યું છે, એનામાં એવું સામર્થ્ય પડ્યું છે. તો એ સામર્થ્યની વાત કરતા ગુરુદેવે અહીંયા એમ કહ્યું કે તારા પુરુષાર્થમાં આવું સામર્થ્ય પડ્યું છે, કેમ કે તદરૂપ થવારૂપ એટલે જેવો આત્મા છે, જેવો આત્મા છે તેવારૂપ થવારૂપ તત્વ શક્તિનું પુરુષાર્થ શક્તિમાં રૂપ છે. કે પુરુષાર્થ તારો જે છે એમાં એ તદરૂપ થવારૂપ તત્વ શક્તિનું રૂપ છે. એટલે તું એવી તત્વ શક્તિના કારણે તું તદરૂપ થાય છે. તદરૂપ એટલે પોતાના સ્વરૂપરૂપ થાય છે, અને એમ પોતાના સ્વરૂપરૂપ થતા તને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ થાય છે. આવું સામર્થ્ય છે. આ સામર્થ્ય છે એ શક્તિને કારણે જ છે. આચાર્ય ભગવાનનું એમ કહેવું કે આટલી શક્તિ પડી છે એટલે આપણને એમ થાય કે એવી શક્તિનો અનુભવ કરીએ. તો એવી શક્તિના અનુભવ કરવા માટેનું સાધન બહારથી ક્યાંયથી લાવવું પડતું નથી. અહીંયા તો એમ સમજાવવું છે, એવી શક્તિનો અનુભવ કરાવવા વાળી શક્તિ પણ અંદરમાં પડી છે. કેવળ જ્ઞાન પ્રગટ થાય એવી શક્તિ પણ અંદરમાં જ પડી છે. શ્રેણી ચડી જવાય એ શક્તિ પણ અંદરમાં જ પડી છે. તદરૂપ થવારૂપ તત્વ શક્તિ એની પોતાની છે, એટલે તદરૂપ પોતારૂપે થઈ જાય. પોતે કેવો છે? સિદ્ધ સમાન છે. તો સિદ્ધ સમાન થવારૂપ શક્તિ પણ એની પોતાની જ છે, કે એનું સામર્થ્ય છે. જ્યારે એ પુરુષાર્થ કરે છે તો એ પરના આધારે પુરુષાર્થ નથી કરતો, કોઈ પરની મદદથી પુરુષાર્થ કરે છે એમ નથી, એને કોઈ પરનો આધાર નથી. આપણે એમ કહીએ ને કે મેડિકલની પ્રેક્ટિસ કરીએ તો શું, તો ભાઈ આપણે મેડિકલનો જે સ્ટડી કર્યો અને જે મેડિકલનું નોલેજ મેળવ્યું એના આધારે એ પ્રેક્ટિસ કરવામાં આવે. વકીલાતની પ્રેક્ટિસ કરીએ તો પછી શું, તો કે લોનો આપણે સ્ટડી કર્યો અને એ લોનો સ્ટડી કર્યો એના આધારે એ લોની પ્રેક્ટિસ થાય. અહીંયા એ રીતે જે પોતે પોતાના પૂર્ણ સ્વરૂપને, સિદ્ધ સમાન પોતાનું સ્વરૂપ છે તો એવા પૂર્ણ શુદ્ધ સ્વરૂપને એ પ્રગટ કરે છે, તો એવું પ્રગટ કરવામાં જે પુરુષાર્થ છે એવો પુરુષાર્થ પણ એને અંદરમાં પોતાની શક્તિના આધારે થાય છે. એમાં બહારની કોઈ વસ્તુની એને જરૂર નથી, કોઈ પરની મદદની કે પર સાધનની એને જરૂર પડતી જ નથી. એ વાત અહીંયા તો ત્રણ લીટીમાં ગુરુદેવે સમજાવી દીધી છે, બહુ સૂક્ષ્મ વાત કરી છે. ફરીથી વાંચીએ, કે છે કે ભગવાન જિનેન્દ્ર દેવ સર્વજ્ઞ પરમાત્મા એમ ફરમાવે છે કે તદરૂપ ભવનરૂપ તારી શક્તિ છે, તારું શુદ્ધ સ્વરૂપ છે, એવા શુદ્ધ સ્વરૂપ રૂપે તારું પરિણમન થાય, તું સિદ્ધ રૂપે પરિણમે એવી તારી શક્તિ છે, તારામાં તદરૂપ પરિણમનનું સામર્થ્ય છે, તારા પુરુષાર્થમાં આવું સામર્થ્ય ભર્યું છે. તારો જે પુરુષાર્થ થાય છે જે સમ્યક દર્શનથી માંડી અને સિદ્ધત્વ સુધીનો, તો એ પુરુષાર્થની અંદર આવું સામર્થ્ય ભર્યું છે. કેમ ભર્યું છે? તો કે છે કે કેમ કે તેવી તારામાં શક્તિ પડી છે, એવો પુરુષાર્થ થાય એવી શક્તિ પડી છે. એટલે કે છે કેમ કે તદરૂપ થવારૂપ તત્વ શક્તિનું પુરુષાર્થ શક્તિમાં રૂપ છે. સારી પુરુષાર્થની જે તાકાત જે આવી એની અંદર તાકાત ક્યાંથી આવી? તો કે અંદરમાં આ તત્વ શક્તિ પડી છે, તદરૂપ થવારૂપ તદરૂપ ભવન થાય એવી આ તત્વ શક્તિ એનું કારણ છે, એનું રૂપ તારા પુરુષાર્થમાં દેખાય છે. એટલે પુરુષાર્થમાં પોતે શુદ્ધત્વ રૂપ પરિણમે એવું તત્વ શક્તિનું રૂપ છે. તે પૂછે છે કે સમજાવું કાંઈ? આ અઢી લીટી પોણા ત્રણ લીટી બહુ મહત્વની છે ભાઈ, ઘણી મોટી વાત કરી ગુરુદેવે.
भगवान आत्मा शुद्ध चैतन्य स्वभाव भावमय छे अने ते एक चैतन्य रूपे परिणमे ते तेनु सदरूप भवन छे। છેલ્લે 145માં પાના પર ગુરુદેવ કહે છે કે ભાઈ તારા આત્મામાં તદ્રૂપ ભવનમય તત્વ શક્તિ છે, તેને ઓળખી અંતર્મુખ થતા જ તેનું તદ્રૂપ પરિણમન થાય છે અને આ જ ધર્મ છે, આ જ મોક્ષમાં આવે છે। તેને ઓળખવાની વાત કરી, આ તત્વ શક્તિને ઓળખવાની વાત કરી। તત્વશક્તિને ઓળખવી એટલે એનો વિશ્વાસ કરવો, ભગવાનની વાણીનો પૂરેપૂરો વિશ્વાસ કરી અને એમ પ્રવર્તવું કે ના, મારામાં એવી શક્તિ પડી જ છે, ભગવાનના જ્ઞાનમાં વાત આવી છે તો એમ જ છે। અનંત શક્તિની સાથે આ એક આવી શક્તિ પણ મારામાં પડી છે, તદ્રૂપ ભવનમય શક્તિ, તત્વશક્તિ પણ મારામાં પડી છે, એમ એની ઓળખાણ કરવાની, એના સાચા સ્વરૂપને સમજવાનું, કહો આવી શક્તિ મારામાં પડી છે અને એમ કરી અને પૂર્ણ વિશ્વાસ સાથે અંતર્મુખ થતા એવો અનુભવ થાય છે। કેવો અનુભવ થાય છે? તદ્રૂપ પરિણમન થાય છે, એટલે એ જ અનુભવ છે, આ જ ધર્મ છે, આ જ મોક્ષ માર્ગ છે। તો આ પ્રમાણે તત્વશક્તિનું અહીં વર્ણન પૂરું થયું। આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ। अभी सुखधाम बोलिए।